શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સરકાર છે, પીએમ મોદીના નિવાસસ્થાને આજે કેબિનેટ બેઠક પ્રથમ મળવા જઈ રહી છે. એટલે કહી શકીએ કે શપથ વિધિ બાદ અત્યારે મોદી સરકાર એક્શનમાં જોવા મળ્યું છે. પીએમ મોદીના નિવાસસ્થાને પ્રથમ બે કેબિનેટ બેઠક યોજાશે. સાંજે 5 વાગે યોજાનાર આ બેઠકમાં 30 મંત્રીઓ સામેલ થશે. તો ગઈકાલે શપથ સમારોહ પૂર્ણ થયો. ગઈકાલે જે શપથ સમારોહ છે એમાં 72 મંત્રીઓએ પણ શપથ લીધા છે. વડાપ્રધાન તરીકે ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. શપથવિધિ બાદ મોદી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. પીએમ મોદીના નિવાસસ્થાને પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે. તો સાંજે 5 વાગે યોજાનાર આ બેઠકમાં 30 મંત્રીઓ સામેલ થશે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીના નિવાસસ્થાને આ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. આ અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, જણાવશો શપથવિધિ બાદ મોદી સરકાર એક્શનમાં જોવા મળી રહ્યું છે, શું કહેશો આપ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને એમના મંત્રીમંડળની ગઈકાલે શપથવિધિ થઈ ગઈ, જેમાં 72 જેટલા મંત્રીનો શપથ લેવડાવવામાં આવ્યા છે. અત્યાર સુધી કહી શકાય એ સૌથી મોટું મંત્રીમંડળ એ મોદી મંત્રીમંડળનું આવકનું છે. એટલા માટે કહું છું કે વર્ષ 2014 અને 19માં એ પ્રમાણમાં કહી શકાય મંત્રીમંડળ ખૂબ નાનું હતું. આમ તો 15% છૂટ છે, ભારતીય જનતા પાર્ટી વધારે પણ રાખી શકે છે એનડીએમાં, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ને પાસે સ્પષ્ટ બહુમતી નહોતી, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સાથી પક્ષોના પ્રધાન ખાસ કરીને સાંસદોનો પણ મંત્રી તરીકે લેવા પડ્યા છે. એ ભારતીય જનતા પાર્ટીની આ વખતે ચોક્કસ મજબૂરી છે. ભલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હોય કે અમારી કોઈ મજબૂરી નથી, વડાપ્રધાન પણ કહેતા હોય, તો વાસ્તવિક સ્થિતિ થોડી અલગ છે. એટલા માટે ચોક્કસ છે કે આ વખતે જયારે શપથવિધિ યોજાઈ ચૂકી છે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળવાની છે, ત્યારે મંત્રીમંડળની બેઠકમાં તમામ જે નવા મંત્રીઓ છે એમને ખાતાની ફાળવણી પણ કરવામાં આવનાર છે. ત્યારે સ્વાભાવિક છે કે સાથી પક્ષોનો પણ સંતોષ થાય એ પ્રકારના ખાતાની ફાળવણી કરવી પડશે. એક મહત્વપૂર્ણ વાત કહી શકું છું શિવાની, કે હજુ તો મંત્રીમંડળની શપથવિધિ થાય એ પહેલા નારાજગીની પણ શરૂઆત થઈ ચૂકી છે. એકનાથ શિંદેની એનસીપીના રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલને કેબિનેટના પ્રધાન બનવું હતું, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પ્રકારે સાથી પક્ષોના સાંસદો માટે જે નિયમો બનાવ્યા છે સાથી પક્ષો માટેના, એ નિયમ અંતર્ગત એમને કેબિનેટ પ્રધાન પદ નથી આપ્યું. જોકે એમને ફરી જયારે વિસ્તરણ થશે ત્યારે ચોક્કસ એમને સ્થાન આપવામાં આવશે. પ્રફુલ પટેલને લઈને ચોક્કસ એક વિવાદ નારાજગી જોવા મળી છે. આજે તમામ મંત્રીઓને ખાતા ફાળવણી કરવામાં આવનાર છે, જેમાં કહી શકાય કે મહત્વપૂર્ણ ખાતાઓમાં વાત કરીએ તો દેશના ગૃહમંત્રી રહી ચૂકેલા અમિત ભાઈ શાહને ફરી એક વખત ભારત સરકારમાં પણ કેન્દ્રમાં ગૃહમંત્રી બનવામાં આવશે, કારણ કે એમને ફરી એકવાર ગૃહમંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવશે એવું દેખાય છે. એ જ રીતે રાજનાથસિંહની વાત હોય તો એમને પણ ફરી એકવાર સંરક્ષણ જેવું મહત્વનું ખાતું આપવામાં આવશે, કારણ કે એમને શપથવિધિ પણ નરેન્દ્ર મોદી પછી બીજા નંબર પર લીધી છે, એટલે ચોક્કસ એની અસરો જોવા મળવાની છે. એ જ રીતે વાત કરીએ કે 3rd નંબર પર નીતિન ગડકરી છે, તો એમને પણ માર્ગ મકાન હાઈવે મિનિસ્ટર બનાવવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. એસ જયશંકર કે જે ગુજરાત કરે છે, તો એમની વાત કરીએ તો એમને વિદેશ મંત્રાલય જેવો મહત્વનો હવાલો સોંપવામાં આવશે. શિવરાજસિંહ ચૌહાણની વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણને પણ ખૂબ મહત્વનો હવાલો આપવામાં આવશે, કારણ કે તેઓ મધ્યપ્રદેશના 4 ટર્મ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ભૂતકાળમાં પણ તેઓ સાંસદ તરીકેનો અનુભવ ધરાવે છે. જયારે 4 વખત મુખ્યમંત્રી રહ્યો એટલે સ્વાભાવિક છે કે ભારત સરકારમાં પણ ખૂબ મહત્વનો પોર્ટફોલિયો એમને મળી શકે છે. કૃષિ મંત્રાલય જેવો પોર્ટફોલિયો મળી શકે છે. એ જ રીતે સર્વાનંદ સોનેવાલની વાત કરીએ, એમને પણ ચોક્કસ મહત્વનો પોર્ટફોલિયો મળવાનું છે. ઉપેન્દ્ર યાદવને પણ મહત્વનો પોર્ટફોલિયો મળી શકે છે. જ્યોતિરાદિત્ય, મનસુખ માંડવિયાને પણ આ રીતે જાળવી પણ રાખવામાં આવે એવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે. સી આર પાટીલની વાત કરીએ તો સી આર પાટીલને ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએની સરકારમાં ટેક્સટાઇલ જેવું મહત્વનું ખાતું એમને સોંપવામાં આવે એવી એક શક્યતાઓ જોવા મળી રહી છે. જી બિલકુલ. અને જી બિલકુલ,
હિતેન્દ્ર, અત્યારે ખાસ વાત કરીએ તો સૌ પ્રથમ 77 વર્ષ બાદ પહેલી વાર એવું જોવા મળ્યું છે કે ગુજરાતના જે મંત્રીઓ છે 6 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એક બાજુ જોવા જઈએ તો સાથી પક્ષો જે છે એનડીએના સાથી પક્ષોની પણ અત્યારે તો આજે જ્યારે આ બેઠક મળશે ત્યારે જે સત્તાવાર વહેંચણી કરવામાં આવશે ત્યારે કઈ રીતે સમાનતા દાખવીને, કારણ કે આ વખતે જોવા મળ્યું છે કે સમાનતા અને અનુભવને આધારે મંત્રીમંડળ સામેલ કરવામાં આવ્યું છે, તો કઈ રીતે વહેંચણી કરવામાં આવી શકે તેમ છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ કરીને જોવા જઈએ તો આ વખતે સ્પષ્ટ બહુમતી નથી મળી. એનડીએના સાથી પક્ષોનું પણ ધ્યાન રાખવાનું છે, ત્યારે ચોક્કસપણે સાથી પક્ષોનો પણ અન્યાય ન થાય એ પ્રકારના પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે. આપે ગુજરાતની જે વાત કરો છો તો રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા જેપી નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, એમનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે, ત્યારે સ્વાભાવિક છે કે તેમને પણ ખૂબ મહત્વનો પોર્ટફોલિયો આપી શકાય. મનસુખ માંડવે આરોગ્ય મંત્રી ચોક્કસ રહ્યા હતા, જેપી નડ્ડાને પણ આરોગ્ય મંત્રી તરીકે કામ કરવાનો અનુભવ ચોક્કસ છે, એટલે મહત્વનું પોર્ટફોલિયો જેપી નડ્ડાને મળવાની શક્યતાઓ ચોક્કસ છે. કારણ કે એમની જે શપથવિધિ થઈ છે એ શપથવિધિનો ક્રમ પણ છે એ પણ આપણે સમજી શકીએ છીએ કે ચોથા નંબર પર એમની શપથવિધિ યોજાઈ છે, ત્યારે સ્વાભાવિક છે કે એમને પણ મહત્વનો પોર્ટફોલિયો આપી શકે છે ભારતીય જનતા પાર્ટી. જે રીતે રાજનાથસિંહને સંરક્ષણ, અમિતભાઈને ગૃહ ખાતું, નીતિન ગડકરીની વાત કરી તો એમનો માર્ગ મકાન, હાઈવે મિનિસ્ટર, એ જ રીતે જેપી નડ્ડાની વાત હોય તો જેપી નડ્ડાને પણ ખૂબ મહત્વનો પોર્ટફોલિયો આપવામાં આવશે. જીતન રામ માંઝી કે જે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે એમને પણ ચોક્કસપણે, ભલે એ પોતે એકલા ચૂંટાયેલા છે, તો ભારતીય જનતા પાર્ટીને કેબિનેટ પર સ્થાન ચોક્કસ આપ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક છે કે એમની પદની ગરિમાને ધ્યાનમાં રાખીને સાથી પક્ષનો મહત્વ જળવાય એ પ્રકારનો એમનો હોદ્દો આપવામાં આવશે. નિર્મલા સીતારમણને પણ નાણાં ખાતું ચલાવવાનો અનુભવ રહ્યો છે, તો ફરી એકવાર પણ એમને નાણાં ખાતું કદાચ આપી પણ પાર્ટી શકે છે. મનુલાલ ખટ્ટર પણ હરિયાણાથી આવે છે, તો સ્વાભાવિક છે કે એમને ઇન્ડસ્ટ્રી જેવો પોર્ટફોલિયો પણ ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ ની સરકાર આપી શકે છે. કુમાર સ્વામી જે છે જે પોતે કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે, તો સ્વાભાવિક છે કે એમને પાસે પણ ખૂબ મહત્વનું, બીજું કર્ણાટક અને આઈટી ક્ષેત્ર સાથે પણ કર્ણાટક જોડાયેલું છે, તો ત્યાં ચોક્કસ આઈટી ક્ષેત્ર, સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવો પણ વિચાર ભારતીય જનતા પાર્ટી કરી શકે છે. પિયુષ ગોયલ ની વાત હોય તો પિયુષ ગોયલ માં પણ ચોક્કસ એ રીતે, કારણ કે એમને રેલવે ના આઈટી નો પણ અનુભવ ચોક્કસ છે, ભારતીય જનતા પાર્ટી અનુભવ ને પણ ધ્યાનમાં લેશે. ધર્મેન્દ્ર પ્રધાન પોતે એચઆરડી મિનિસ્ટર પણ રહી ચુક્યા છે, કદાચ ખાતામાં રિપીટ થવાની પણ શક્યતાઓ છે. જી બિલકુલ. અને હિતેન્દ્ર, ખાસ આજે વખતે વાત કરીએ તો જાતિગત સમીકરણના આધારે આ વખતે મંત્રી પદ નું સિલેક્શન કરવામાં આવ્યું છે, એટલે કેટલું અસરકારક નિવડશે અને કેટલું મજબૂત સાબિત થશે પીએમ મોદીનું આ 3.2ની જે સરકાર છે તે? કોઈ પણ રાજકીય પક્ષો એના માટે રાજનીતિમાં સત્તા ટકાવી રાખવાનો એક મહત્વનો પ્રયાસ હોય છે. સત્તા મહત્વની હોય છે, સત્તા હોય તો તમે તમારું વિઝન સિદ્ધ કરી શકો, સત્તા હોય તમે કશું કરી શકતા નથી. સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી માટે સાથી પક્ષોને જાળવવાનો પણ મોટો પડકાર છે, સાથે સાથે દરેક રાજ્યોના પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે, પૂરતું મહત્વ મળે અને સારા ખાતા મળે, દરેકને આપવા પણ શક્ય નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે અનેક સિનિયર નેતાઓ પણ ચૂંટાઈને આવ્યા છે, જેમાંથી પૂર્વ મુખ્યમંત્રીઓને પણ સ્થાન સરકારમાં મળ્યું છે, તો એ સરકારમાં આવેલા પૂર્વ મંત્રીઓને પણ યોગ્ય પોર્ટફોલિયો મળે એ ખૂબ જરૂરી છે. આજે જમ્મુ કાશ્મીરની વાત હોય, આજે પૂર્વોત્તરના રાજ્યોની વાત હોય, આજે પૂર્વોત્તર રાજ્યોની વાત હોય તો સર્વાનંદ સોનોવાલ પોતે આસામના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તો પૂર્વોત્તર સેવન સિસ્ટર્સનો અત્યાર સુધી વિકાસ નહોતો થયો, તો સેવન સિસ્ટર્સના વિકાસને ધ્યાનમાં રાખીને સર્વાનંદ સોનોવાલને પૂર્વોત્તરના વિકાસ માટે ખાસ કરીને એમને મહત્વનો પોર્ટફોલિયો સોંપાય એ પણ એક શક્યતાઓ છે. પ્રદેશનું સંકલન પણ જાળવવાનું છે, જ્ઞાતિ જાતિનું સમીકરણ કે રાજનીતિમાં જ્ઞાતિ જાતિને ધ્યાનમાં રાખીને જ ટિકિટોની ફાળવણી થાય, મંત્રાલયની પણ ફાળવણી થતી હોય છે. જો કે આખરી જે પોલિસી છે એ પીએમઓના અંડરમાં આવતી હોય છે, આખરી પોલિસી જે કંઈ બનાવવાની હોય એ તમામ પોલિસીઓ ફાઇનલ મોહર છે એ પીએમ ઓફિસ મારતું હોય છે. આજે કોઈને કેબિનેટ કક્ષા મળે, રાજ્ય કક્ષા મળે, આ વખતે ચોક્કસ ગુજરાતમાં મોટાભાગના લોકો, તમામે તમામ લોકો કેબિનેટ છે, એકમાત્ર નીમુબેન બાબણિયાને વાત કરતા, નીમુબેન પોતે ભાવનગરના મેયર રહી ચૂકેલા છે, એમને રાજ્ય કક્ષાની જવાબદારી સોંપાઈ છે,
રાજ્ય કક્ષામાં બહુ એટલું મહત્વ હોતું નથી, મોટા ભાગે ફાઇલો પણ અધિકારીઓ ત્યાં લઈ જવાનું ટાળતા હોય છે, કેબિનેટ કક્ષા આખરી અને ફાઇનલ ગણવામાં આવતી હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે. બીજું, સાથી પક્ષોનો પણ સારા ખાતા મળે ખૂબ જરૂરી છે, નહીતર સરકાર માટે ચોક્કસ સ્થિરતા સામે પણ અનેક પ્રશ્નાર્થો પણ થઈ શકે છે. કારણ કે કોંગ્રેસ અને એના સાથી પક્ષો પણ ટાપીને સત્તા માટે બેઠા છે, સ્વાભાવિક છે, એ પણ રાજકારણમાં છે, તો એ લોકો સામેના સાથી પક્ષોને પણ લલચાવી પણ શકે છે. બિલકુલ. અને હિતેન્દ્ર, સાથે મહિલાઓને પણ પ્રાધાન્ય આ વખતે આપવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણની સાથે આ વખતે ગુજરાતમાં નિમુબેન મામણિયાની પણ આપણે વાત કરી તો મહિલાનું જે અત્યારે વધી ગયું છે, મહિલાઓનો પણ સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે, કેટલું અસરકારક આ નીવડી શકે છે? ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વાત કરીએ તો મહિલાઓને હંમેશા પ્રતિનિધિત્વ મળ્યું છે અને મહિલાઓને સશક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં પણ 33% મહિલાઓ સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. એ જ રીતે વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, જયારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એમના કાર્યકાળ દરમિયાન 50% મહિલા અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાવવામાં આવી અને એનો અમલ વાત કરીએ તો આનંદીબેન પટેલની સરકારમાં થયો. આજે ગુજરાતમાં સ્થાનિક નેતૃત્વ જે ડેવલપ મહિલાઓમાં થયું છે, મહિલાઓ સશક્ત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એ જ પ્રકારની સ્થિતિ દેશમાં જોવા મળી રહી છે. આગામી સમયમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા અને વિધાનસભામાં પણ 33% મહિલા અનામત આપવાનો નિર્ણય કર્યો છે, એનો અમલ પણ શરૂ કરી દીધો છે. આજે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ બિલ મંજૂર કરાવી દીધું છે, જેનો અમલ દેશમાં નવા સીમાંકન બાદ થવાનો છે, જેનો સીધો લાભ દેશની મહિલાઓને મળવાનો છે, જેના કારણે મહિલાઓનું એક પ્રતિનિધિત્વ મજબૂત થવાનું છે. ત્યારે સ્વાભાવિક છે, ભૂતકાળની વાત કરીએ તો ગુજરાતમાંથી સ્મૃતિ ઈરાની પોતે રાજ્યસભાના સભ્ય હતા, ત્યારે પણ મંત્રી હતા. દર્શનાબેન જગદોશ પણ ગઈ વખતે મંત્રી હતા. આ વખતે નિમુબેન બાભણીયાને તક મળી છે. એનું મુખ્ય કારણ એ છે કે કોળી સમાજનું નેતૃત્વ છે. નિમુબેન બાભણીયા પોતે પ્રથમ વખત સાંસદ બન્યા, એમને કેન્દ્રમાં સરકારમાં કામ કરવાની તક મળી છે, મોટી ઘટના છે. આજે ઉત્તર પ્રદેશમાંથી અનુપ્રિયા પટેલની વાત કરીએ, અનુપ્રિયા પટેલ પોતે કુર્મી જ્ઞાતિ માંથી આવે છે. કુર્મી જ્ઞાતિ માંથી એમના દાદાની વાત કરીએ, એ સોનેવાલ પટેલ, એ પણ ખૂબ મોટું નામ હતું ઉત્તર પ્રદેશમાં. કુર્મીઓના પણ નિર્ણાયક હતા, એટલે કુર્મી એટલે સ્વાભાવિક છે કે ગુજરાતના જે પટેલો છે એ જ પટેલો ત્યાં આગળ કુર્મી પટેલ તરીકે ઓળખાય છે ઉત્તર પ્રદેશની અંદર. એટલે એમને પાટીદાર સમાજ તરીકે પણ ચોક્કસ સ્થાન મળ્યું છે. એ જ રીતે નિર્મલા સીતારમણ ને વાત કરીએ તો નિર્મલા સીતારમણ પણ મહત્વના પોર્ટફોલિયો સંરક્ષણ પણ સંભાળી ચુક્યા છે. ગઈ વખતે નાણા જેવું મહત્વનું પોર્ટફોલિયો સંભાળ્યું છે. સુષ્મા સ્વરાજની વાત કરો તો વિદેશ મંત્રી જેવો ભારતીય જનતા પાર્ટી એમનો પોર્ટફોલિયો આપ્યો હતો, તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓ પર ચોક્કસ ભરોસો પણ મૂક્યો છે. દેશની સુરક્ષા પણ નિર્મલા સીતારમણ ને સોંપી હતી, એટલે સ્વાભાવિક છે કે જે ખાતાઓમાં મોટા ફેરફારો થશે એની અસર એટલા માટે જોવા મળવાની છે. કે આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં જેપી નડ્ડાનો પણ સમાવેશ થયો છે, ત્યારે જેપી નડ્ડાને પણ top 4-5માં એને મહત્વનો પોર્ટફોલિયો મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. શિવરાજસિંહ પણ આ વખતે સરકારમાં છે, શિવરાજસિંહને પણ 4 ટર્મના સાંસદ છે, પોતે રહી ચુક્યા છે, મુખ્યમંત્રી રહ્યા છે, તેમને પણ મહત્વનો પોર્ટફોલિયો મળી શકે છે. જી જી બિલકુલ. અને જે પ્રમાણે આ વખતે મંત્રીમંડળ ની પસંદગી કરવામાં આવી છે, જોવાનું રહેશે કે આજે જે પ્રમાણે ખાતાની વહેંચણી કરવામાં આવે છે કેવી રીતે, અને સંતુલન જાળવીને આ ખાતાની વહેંચણી કઈ રીતે કરવામાં આવે છે, અને કેટલું મજબૂત રીતે આ સરકાર સાબિત થશે. હિતેન્દ્ર, આપ અમારી સાથે જોડાય તે બદલ આપનો આભાર. તો શપથવિધિ બાદ મોદી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. પીએમ મોદીના નિવાસ સ્થાને આજે કેબિનેટ બેઠક પ્રથમ મળવા જઈ રહી છે. સાંજે 5 વાગે આ બેઠકમાં 30 મંત્રીઓ સામેલ થશે. તો આ મહત્વના સમાચાર આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 3જી વખત વડાપ્રધાન બન્યા ત્યારબાદ આજે પ્રથમ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. સાંજે 5 વાગે યોજાનાર આ બેઠકમાં 30 મંત્રીઓ સામેલ થશે, ત્યારે આજે ખાતાની વહેંચણી કરવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. શપથવિધિ બાદ અત્યારે મોદી સરકાર એક્શન મોડમાં જોવા મળી છે. પીએમ મોદીના નિવાસ સ્થાને આ બેઠક યોજાશે. નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે. સાથી પક્ષોને જાળવવાનો અહીંયા પડકાર એનડીએ સરકાર અને ખાસ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પણ જોવા મળશે. તો સાથી પક્ષો આ વખતે એનડીએ સાથે ભેગા મળીને જે એનડીએ સરકાર બની છે, ગઈકાલે
72 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન સહિત તમામ લોકોએ આ શપથ ગ્રહણ કર્યા છે. જ્યારે આજે મોદી સરકાર પીએમ મોદીના નિવાસસ્થાને આ બેઠક પ્રથમ કેબિનેટ બેઠક મળશે. સાંજે 5 વાગે બેઠક મળશે, જેમાં 30 મંત્રીઓ સામેલ થશે.